ચાલો મિત્રો, આનો આપણે વિડીયો છે ને જે આખો, એ વિડીયો આપણે પહેલા ભાગમાં છે, તો એ પહેલા ભાગમાં જઈ અને તમે જોઈ આવજો, મજા આવશે તમને. આપણે આ તુલસી શ્યામ આવ્યા તો એ તુલસી શ્યામનો આખે આખો ભાગ આપણે નોખો આગળ બનાવેલો છે. જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણે આ છે ભાગ ટુ. આપણે ગયા હતા તુલસી શ્યામ ને બધમાં, એનું આગળના ભાગમાં આપણે જોયેલું છે, ન જોયું હોઈએ જઈ અને જોઈ આવે. અને આપણે આજે જમશીલના ધોધ, આપણે ઘાટવડ, ગીર સોમનાથમાં ઘાટવડ ત્યાં આવેલો છે. તો આપણે ક્યાં ગયા હતા તો તેનું સીન પણ આપણે આગળ બતાવીશું આગળ. તો જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગરના. તો આપણે કોમેન્ટ કરજો કેવા વિડીયો જોવા છે, તો આપણે એના વિશે વિડીયો બનાવશું. અને આમાં ભાગ વન છે, એ પણ જઈ અને જોઈ લેજો. તો ચાલો હવે તમને હું બતાવું છું જમશીલનો ધોધ ને એ બધું. તો ચાલો કન્ટિન્યુ વિડીયો જોજો. તો ચાલો મિત્રો, હવે આપણે તુલસી શ્યામથી નીકળી ગયા છીએ અને આપણે જમશીલનો ધોધ જ્યાં છે ત્યાં જવાના છીએ. તો કન્ટિન્યુ વિડીયો જોજો, તમને બતાવશું. અને અહીંયા કેવું વાતાવરણ અને કેવું શું વસ્તુ છે બધી એ તમને ચાલો ત્યાં જઈ અને બતાવીએ. અહીંયા જોઈ ગયા આપણે, દરિયાની વચ્ચે બેઠા એમ ને, નદી છે, દરિયો થોડો છે. જમશીલનો ધોધ છે. કોણ હે લોક, કહાં સે આતે હૈ? લે લે લે, બેટે સુ લે, નામાં એવું નહીં આવે ને. તો આપણે જ્યાં જમશીલનો ધોધ છે ત્યાં પહોંચી ગયા છે. અત્યારે આપણે પાર્કિંગમાં છે અને આ બધી વસ્તુ અહીંયા પાર્કિંગ છે. અને અહીંથી આપણે થોડુંક આગળ ચાલીને જવું પડશે, કેમ કે અહીંયા અત્યારે ગાડીને નથી જવા દેતા. એટલે અહીંયા પાર્કિંગ આપણે કરાવી દીધું છે. તો આપણે અહીંયા પાર્કિંગ કર્યું છે અને કોઈ કોઈ વ્યક્તિ આવે તો અહીંથી પાર્કિંગ કરી અને આગળ જ થોડોક જ થાય જમશીલનો ધોધ. તો ત્યાં સુધી ચાલીને જવું પડશે. તો ચાલો તમે વિડીયો કન્ટિન્યુ જોજો, આપણે આગળ જઈએ ચાલીને અને તમને બતાવીએ. તો આમ ફેંકવું પડશે બધાને, મંડ્યું ઠેકવવી પડે. અહીંથી આ રસ્તો છે પણ અહીંયાથી અત્યારે ગાડીઓ નથી આવવા દેતા. અહીંયા પાર્કિંગ આગળ કરાવી દીધું. તો અહીંથી બધાને ઠેકવું પડશે, એ ધ્યાન રાખજો એમ. અને હવે આપણે જમશીલના ધોધની આગળ પહોંચી જવા આવ્યા છે અને અહીંયા લગી ગાડી આવી જાય એમ છે, પણ હવે અહીં નથી આવવા દેતા. તો હવે આપણે આગળ જમશીલનો ધોધ છે એ બાજુ અત્યારે જઈએ છીએ. તમે વિડીયો કન્ટિન્યુ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવશું. આપણે અત્યારે પ્રોપર જમશીલનો ધોધ છે ત્યાં પહોંચી ગયા છે અને આને જમશીલનો ધોધ કહેવામાં આવે છે. ગયા છે અત્યારે. તો ચાલો આગળ બતાવીએ તમને, વિડીયો કન્ટિન્યુ જોજો. તો આપણે જમશીલનો ધોધ છે અને
જોઈએ તો આપણે એને પૂછી લઈએ કે આનું તળિયું ને કેટલું છે. સાલો પૂછી જઈએ, એને ખબર છે હરેશ રામ કેટલું કેટલું છે. હે ભાઈ, અમારી મોનોપોલી છે, અમે આજુબાજુ વાળાને ખબર છે. સમજ્યો 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 ને? એમ છે. હા, કેટલો કહો હે, કેટલો કામ અંદાજ છે? આ તો ઘણો છે ભાઈ. હે, ઘણો છે એમ ને? અહીંયા કુતરામાં ગરમી થઈ ગઈ, ગરમી થઈ ગઈ. તો અહીંયા શું કે બધા ઇન્સ્ટામાં ને જે ફોટા પાડવાના શોખીન હોય અને ઇન્સ્ટાની રીલ બનાવવી હોય એવા લોકો અહીંયા આવે ને, એટલે એ લોકોને તો મજા જ આવે એમ. કેમ કે લોકેશન અહીં એવું છે કે તમે ફોટા પણ મસ્ત પડી શકો. પછી અહીંયા ઘણા લોકો આવે છે ઇન્સ્ટામાં રીલ્સ માટે, તો એ પણ મસ્ત બધી અહીંયા છે વાત બધું. તો જરૂરથી કોઈને આવવું હોય તો આવી શકે. ખાલી મિત્રો તમે જુઓ, લોકેશન તો જુઓ ખાલી. આ અત્યારે મસ્ત લોકેશન છે અને 4 વાગે આવો ને એટલે બહુ મજા આવે. લોકેશન 1 નંબર છે. 0587 તો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ. હવે મોડું થઈ ગયું છે, અત્યારે આપણે 6 વાગી ગયા, તો ચાલો ઘરે જઈએ. તો ચાલો મિત્રો, હવે આ બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. અને આપણે ઘરે પણ પહોંચી ગયા છે અને આપણે આમાં તમને કેવી મજા આવે એ જરાક કોમેન્ટી કરી દેજો, વિડીયોને શેર કરજો અને ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમને એમ થાય કે આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવા, એટલે જરાક સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન અહીં દબાવી દેજો અને વિડીયો બને એટલો શેર કરજો મિત્રો. તો આપણે જરાક ઉત્સાહ આવે કે નહીં આપણે આનાથી હવે સારા સારા વિડીયો બનાવવા જોઈએ. અને કોમેન્ટ કરજો શું તમારે જોવાનું વધારે પસંદ છે, તો આપણે એના વિશે વિડીયો બનાવશું. તો ભૂલ્યા વગરને આ બધું કરી જ દેજો એમ. તો આપણે આનાથી સારા સારા બનાવવાનો પ્રયત્ન કરશું. તો ચાલો હવે કાલે મળીએ. જય સોમનાથ.